બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ અને વહીવટી તંત્રની બેઠક યોજાઈ. અંબાજીમાં આગામી 12-18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેરો ભરાનાર છે, ત્યારે ભાદરવી પૂનમના સંઘ સેવા ટ્રસ્ટ અને વહીવટી તંત્રની બેઠક અંબાજી ખાતે યોજાઈ હતી. આ બેઠક ભાદરવાની મેરામાં આવતા સંઘો અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનની એક કડીરૂપ બેઠક હોય છે, જેમાં સંઘ તરફથી વિવિધ સૂચનો અને તકલીફો હોય તે વહીવટી તંત્રને જણાવવામાં આવે છે અને વહીવટી તંત્ર દ્વારા તેનો યોગ્ય નિકાલ થાય તેવા પગલાં ભરવામાં આવે છે અને વહીવટી તંત્ર દ્વારા પણ જરૂરી સૂચનો આપવામાં આવે છે. આ બેઠકમાં વહીવટી તંત્ર ભાદરવી પૂનમના મેરાની વ્યવસ્થા અને તૈયારીનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ GPCB દ્વારા આ મેરામાં 200 ઈ રિક્ષા અને સ્વયંસેવકો દ્વારા કચરાનું કલેક્શન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જિલ્લા SP અને જિલ્લા કલેક્ટર પણ સંઘના પ્રતિનિધિઓને તમામ સહકાર આપવાની ખાતરી આપી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર તમામ યાત્રાધામો માટે બજેટની ફાળવણી કરી રહી છે અને અંબાજી માટે હાલમાં જ 1,200 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે 1995 સુધી યાત્રાધામો માટે કોઈ બજેટ ફાળવતું ન હતું, પરંતુ આ સરકાર દરેક યાત્રાધામોમાં વિકાસના કામો કરાવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે અંબાજીમાં ભાદરવી ના મેરા દરમિયાન ગબ્બર પર્વત પર રોપવેના ભાડામાં પણ કન્સેશન આપવામાં આવશે અને રોપવે ટિકિટ માત્ર 100 માં જ યાત્રિકોને મળી રહેશે. ભાદરવી પૂનમ યા સંઘ સેવા ટ્રસ્ટના યોગેશભાઈ પટેલ દ્વારા પણ સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં સંઘના લોડિંગ વાહનોને જવાની પરવાનગી તેમજ અંબાજી મંદિરમાં દર્શન કરતી વખતે GISF ગાર્ડ દ્વારા ઉદ્યત વર્તન કરવામાં આવતું હોવાની પણ રજૂઆત કરી હતી. આ બેઠકમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ તેમજ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા કલેક્ટર, જિલ્લા SP તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને દરેક સંઘના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ, જયદેશ્રી, અંબાજી. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, LED TV, AC, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.